હોમવર્ક ચાલુ છે કે યાદ છે કે આપે કહેલું કે રિયલ રિલેટિવને જુદા રાખો અને બીજું જ્ઞાતા દ્રષ્ટા જે છે એમાં તન્મય આકાર ન થાવ. આપણે એમ કહેલું કે તમે અજીતભાઈમાં રહો છો કે શુદ્ધાત્મામાં રહો છો, એ ચેક કરવાનું કે એમાં આપણે બેસી રહ્યા છીએ, ઉદગલમાં બેસી રહીએ છીએ કે આપણો તન્મય આકાર શુદ્ધાત્મામાં રહીએ છીએ. તન્મય આકાર એટલે શું? કોઈ કે અજીતભાઈ મારો બગાડ્યો એટલે આમ ઢીલા પડી જાય, મેં ક્યાં કશું કર્યું, મને શું કામ ફસાવો તમે છે, એટલે અસર થઈ ગઈ. તમારે નથી વાત બીજા કોઈ અજીતભાઈ, તો આપણને અસર અસર થઈ નવતન્મય આકાર અસર થઈ એટલે તન્મય આકાર એટલે શું? એક થઈ ગયા તન્મય આકાર, તે રૂપ થઈ ગયા. અને અજીતભાઈ ને કહેતા તમે થાય, અજીત ને કે મને કોણ ઓળખે, એમ તો શુદ્ધાત્મા છો. એ અસર જ ના થાય નામ શુદ્ધ ઉપયોગ કહેવાય, અને અસર થઈ એ નામ અજાગૃતિ કહેવાય, અને અસરને જાણે એટલી જાગૃતિ કહેવાય. હવે અજીતભાઈ થઈ હવે અસર પણ ના થાય, રિલેટિવમાંય ના થાય, એમ પોતે જેટર એન્જોયા કરે તો એક્ઝેક્ટ શુદ્ધ ઉપયોગ. અસર થાય જુદો જોયા કરે, તપ કરે, એ તપ એ જાગૃતિ છે, અને એ આપણો જાગૃતિના સ્ટેશનથી હવે આગળ ગાડી ઉપડવી જોઈએ. શુદ્ધ ઉપયોગ કે મને બધાની વચ્ચે મારે જેમ તેમ કહી ગયો કે છે, હાલા તો શુદ્ધાત્મા જોયું, ચંદુ મને કહી ગયો, ચંદુ દેખાય છે શુદ્ધાત્મા જ દેખાત, એટલે અશુભ ઉપયોગ, દોષિત જોયો, મને કીધું, મેં કાંઈ બગાડ્યું નહોતું, મને કહી ગયો, એ અશુભ ઉપયોગ. મને કહ્યું કે અજીતભાઈને કહ્યું, એ જુદું રાખવું, એ શુદ્ધ એ જાગૃતિ કહેવાય. પણ શુદ્ધ ઉપયોગ એટલે શું? એ જોઈએ કહો અજીતભાઈને આવ્યું આ મોકલેલું પાછું આવ્યું, અને આપણે જેમ પાડોશીને જેમ તમારા પાડોશી હોય ને કોઈક એને જેમ તેમ વળતું હોય કે આ બિચારાને આજે હાલત ખરાબ થઈ ગઈ, જોઈને આપણે શું કરીએ બીજું તો શું ના બોલીએ, જોઈએ તો કે આપણને સમજાય તેવું આ પાડોશી લાગે. શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ એટલે શુદ્ધાત્મા જોવાનું ચૂકે જ નહીં, શુદ્ધાત્મા જોવાનું ચૂકે જ નહીં. મને કેમ કહી ગયો, મારું લઈ ગયો, 25,000 લઈ ગયો તો હજુ આપતો નથી, રખડાવે છે મને, હા એ દોષિત દેખાયો તો કે ના આપ્યા પછી ચંદુને આપનાર પેલો લેનાર હિસાબ પૂરો થઈ ગયો. પહેલાં કર્મનો ઉદય હશે આપવાનો, આપણે લેવાનો હિસાબ હશે તો આવશે, ત્યાં સુધી વ્યવસ્થિત ગોઠવો. હા લઈ ગયો, છેતર્યો મને, જે મારી જોડે વિશ્વાસઘાત કર્યો, એટલે તમે શુદ્ધ ઉપયોગ છો ક્યાં? શુદ્ધ ઉપયોગ એટલે આખો દાડો શુદ્ધાત્મા દેખાવો જોઈએ બધાની અંદર. ખરાબમાં ખરાબ કામ કરી જાય તોય શુદ્ધાત્મા દેખાય, સારામાં સારું બોલતો હોય તોય શુદ્ધાત્મા દેખાય. પૂજ્યશ્રી, આમાં વ્યવસ્થિત અને ડખાનો શું રોલ હોઈ શકે? વ્યવસ્થિતનું જ્ઞાન હાજર રહે તો ડખો ના થાય. અને હું તું કરે છે તને કહું છું, તું સાંભળતો નથી મારું, બસ તારી રીતે કર્યા કરે છે, એને નામ ડખો. ડખો એટલે શું? ભૂલ કાઢવી સામાના વ્યવહારમાં, તે આ બરોબર ના કર્યું, ખોટું કર્યું, આવું ના કરાય, આવું તે કરાતું હશે, મને પૂછતો ખરો, હું હવે ઘરમાં બેઠો છું, કાંઈ મરી ગયો છું, તને પૂછતા શું જોર પડે છે. એટલે પણ બિચારા કર્મના ઉદય જુદા હોય, કારણ કે બાપાને ક્યાં ઉપાધિમાં ગાલવા, બસ સારી રીતે કરે છે, ધંધા કરતા આવડતા નથી. તમે થોડા આપણે ધંધા શીખીને બેઠેલા અનુભવથી ચડ્યા, પણ આવી બધી ભૂલો કાઢવી એને ડખો. અને એણે નથી કર્યું, આ શુદ્ધાત્મા જુદો, ચંદુ જુદો, વ્યવસ્થિત છે, નફો નુકસાન વ્યવસ્થિતને તાપે છે, એનો દોષ જ નથી લાગતો, તો વ્યવસ્થિતનું જ્ઞાન એક્ઝેક્ટ વાપર્યું કહેવાય, અને એ શુદ્ધ ઉપયોગ કહેવાય. એ લાવવું છે આપણે. શેમાં વર્તો છો? ભૂલ કાઢવામાં વર્તો છો, નિર્દોષ જોવામાં વર્તો, એ શુદ્ધ ઉપયોગ કહેવાય. ભૂલ કાઢવામાં વર્તો એ શુભ અશુભ ઉપયોગ હશે. હવે માણસોથી ભૂલ થાય, હવે શુભ ઉપયોગ ના, શુદ્ધાત્મા ગુનેગાર નથી, આ વ્યવસ્થિતે કર્યો છે, શુદ્ધ ઉપયોગ. ઉપયોગ હવે શુદ્ધ રાખવાનો, પુરુષાર્થ કરવાનો, વિષય કસાય ના હોય, આ વિષયમાં જાય ને ભયંકર અશુભ ઉપયોગ કહેવાય.
કરતાપણામાં ગયો, એ અશુભ ગયો, આવું કેમ કર્યું, મારી સાથે કેમ કર્યું, મેં શું બગાડ્યું. એકચ્યુઅલી આપણે આવું સારી સારી શિબિર થાય આખી 8-8, 10-10 દાડા, પછી કેમ જાગૃતિ ઉતરતી જાય. મારી ચા મૂકી છે કે જલ્દી લાવ ને, હવે 7:45 થવા આવ્યા, 8 વાગે પહોંચવાનું છે. તે ચા બનાવનારી તું, બગાડનારી તું, મોડી આપનારી તું, બનાવનારી તું, મને આ મારે પીવાની છે, પીનારો હું, એ બધા ઉપયોગ ચૂકાય છે બધું. ઉપયોગ ચૂક્યા ને એટલે આવરણ ચડતું જાય. અલબત્ત આપણને જ્ઞાન મળ્યું છે, બિલીફ બદલાઈ છે, એટલે કર્મ બંધાતા અટક્યા, પણ જાગૃતિ નથી રહેતી, ઉપયોગ નથી રહેતો, એટલે આનંદ જતો રહે. અને આવરણ સાફ તો કરવું પડશે, આવરણ ચોખ્ખા તો કરવા પડશે. પણ એક કચરો કહેવાય, લાલચ હોય ને ત્યાં ઉપયોગ ચૂકાઈ જાય, મીઠાશ હોય ત્યાં ઉપયોગ ચૂકાઈ જાય, મોહ હોય ત્યાં ઉપયોગ ચૂકાઈ જાય, આ ગાંઠો બધી ચૂકાવડાવે ઉપયોગ. ધાર્યો કરવો હોય ત્યાં ઉપયોગ ચૂકાઈ જાય. હજુ તો જાગૃતિમાં આવવાનું, ધાર્યો કરવું એ ખોટું છે તો એ જાગૃતિ કહેવાય, ધાર્યો કરવાનું છૂટી જાય એટલે ઉપયોગ. મેડમાં આજે જ છે ને, કહે છે ને અમે શું બને જોયા કરીએ, આમ કરવા જેવું છે, ના આજ આમ છે તેમ છે, આમ જરૂર નથી. સારું, ત્યારે અંદર જાણે કે વ્યવસ્થિતની બહાર થોડું થઈ જવાનું છે. સારું, બધા ના પાડો છો, બંધ રાખો, ઓપન ડિસ્કશન કરી જુએ, પછી કરેક્ટ બન્યું એ કરેક્ટ, આમ જ કરવું જોઈએ એ ડખો, આમ ના કરવું જોઈએ એ ડખો, શું બને છે એ જુઓ, એ નામ જ્ઞાતા દ્રષ્ટા. અને એ આપણો ધીમે ધીમે, દાદા કહે છે ને કે હવે આપણે આ બધો લોકો આત્મા થવા માટે વાંચે છે, તપ કરો ને ત્યાગ કરો ને ધ્યાન કરો ને ક્રિયા કરો ને મંત્ર કરો. હવે આપણે આત્મા થયા, હવે આત્મા તરીકે કેવી રીતે વર્તવું, આત્મા તરીકે જુઓ ને આત્મા તરીકે વર્તો, આત્મા સ્વરૂપે જુઓ ને આત્મા સ્વરૂપે વર્તો, એ આપણો હવે પુરુષાર્થ, આગળનું સ્ટેશન એ રહેવું છે. ક્ષણે ક્ષણે લાગે ને, એક પણ જીવને અમે શુદ્ધાત્મા તરીકે જોયા વગર જવા દીધો નથી. નિરૂમાં 24 કલાક સેવામાં રહેતા હતા, કે છે ક્યારેય તો ભેગા થયા ત્યારથી એક ક્ષણ તમારી અંદર શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા નથી. આપણને એ જ દ્રષ્ટિ આપે છે, કે છે તમને એ જ દ્રષ્ટિ આપે છે. એટલું શુદ્ધાત્મા નજીકની વ્યક્તિઓમાં જોશો, બધી વ્યક્તિઓમાં, જીવ માત્રમાં શુદ્ધાત્મા જોવાના છે. ગધેડું દેખાય ને અપશુકન થયું એટલે તિરસ્કાર કર્યો કહેવાય, એટલે શુભ ઉપયોગ ચૂક્યા, શુદ્ધ ઉપયોગ ચૂક્યા. ગધેડું દેખાય ને શુદ્ધાત્મા દેખાય તો શુદ્ધ ઉપયોગ. દરેક જીવ માત્ર ગરોળી દેખીને મેં ભય લાગ્યો, શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા, શુદ્ધ ઉપયોગ ચૂક્યા. ક્ષણે ક્ષણે દરેક જીવ માત્રમાં શુદ્ધાત્મા જોવાના છે. આવું કેમ કરે છે, કેમ સમજતો નથી, એ બધું ચૂક્યા, ઉપયોગ ઉપયોગ ચૂક્યા, એ પાછો રીસેટ કરવો પડશે. આજ્ઞા હોય તો ઉપયોગ રહે,